हेलो फ्रेंड्स, वेलकम टू टीचिंग किशन यूट्यूब चैनल। आपने कई पंचायती राज की शुरुआत करी थी, जेनी अंदर ऑलरेडी आपने 8 लेक्चरो जोई गया छे। जो तमे आगळना लेक्चर न जोया हो तो वेरी वेरी इम्पोर्टंट आगळना लेक्चर जोई लेजो, कारण कि जे आ सीरीज चाले छे एक क्रम बाय क्रम एटले के पहले थी लईने छेल्ले सुधी हूँ पंचायती राज चलावुं छुं। तो पहले थी पंचायती राजना नाम थी मैं शुरुआत करी छे, तो पहलेना लेक्चर खास करीने जोई लेजो, आ 1x1 शेड्यूल नी अंदर चाले छे। तो आजे आपणे वात करीशुं पेसा एक्ट 1996। तमने खबर छे कि आपणे पंचायती राज ए दाखल थई गई भारतनी अंदर, ओके, बधुं बराबर थई गयुं हतुं। त्रिस्तरीय पंचायती राज पण दाखल थई गई। लास्ट लेक्चरनी अंदर ए पण जोई लीधुं हतुं के पंचायती राजने बंधारणीय दरज्जो पण मळी गयो। 73મો બંધારણીય સુધારો થાય છે, 74મો બંધારણીય સુધારો થાય છે, જેની અંદર ગ્રામ પંચાયત અને નગર પંચાયત બંનેને બંધારણીય દરજ્જો મળી જાય છે। આ બધી વસ્તુ આપણે જોઈ લીધું। તો હવે એક વસ્તુ આવે છે, પાસા એક્ટ 1996, આ શું છે એની વાત આજના લેક્ચરની અંદર કરવાની છે। વેરી ઇમ્પોર્ટન્ટ, આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ જાય। તો શરૂઆત કરી એ પહેલા થોડી વાત કરી લઈએ આપણે અનએકેડમીની। તો હું અનએકેડમીની અંદર ભણાવું છું, તમે મારી સાથે અનએકેડમીની અંદર જોડાઈ શકો છો। સ્ટડી ફ્રોમ હોમ, ઘરે બેઠા બેઠા કોઈ પણ એક્ઝામની તૈયારી તમે અનએકેડમીના માધ્યમથી કરી શકો છો। અહીંયા લાઈવ ડાઉટ ક્લિયરિંગ સેશન પણ રાખવામાં આવે છે। પર ડે ના જસ્ટ ₹70 ખર્ચીને તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરી શકો છો। અહીંયા સ્ટ્રક્ચરે લાઈવ અને ફ્રી સ્પેશિયલ ક્લાસ પણ મૂકેલા છે, તો એ પણ જોઈ શકો છો। અને હવે તો ઈએમઆઈ પેમેન્ટ ઓપ્શન પણ અવેલેબલ થઈ ગયો છે, તો જે પેમેન્ટ કરવાનું છે તમે હપ્તેથી એટલે કે ઈએમઆઈથી પણ પેમેન્ટ કરી શકો છો। આ જુદા જુદા કોર્સ ઓલરેડી બનેલા છે, તો આ બધા કોર્સ પણ તમે એક્સેસ કરી શકો છો જે પાસ્ટમાં બનેલા છે। 1 મંથ, 3 મંથ, 6 મંથ, 12 મંથ, 24 મંથની આ જુદી જુદી પ્રાઇસ છે। આ બધાની અંદર તમને 10% ડિસ્કાઉન્ટ મળશે, ક્યારે, જ્યારે તમે મારો રેફરલ કોડ કિશન લાઈવ અહીંયા જે બાજુમાં આપેલો છે આ યુઝ કરશો ત્યારે, ઓકે। અને એના માટે તમારે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરવાની રહેશે। જુદા જુદા કોર્સ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે, નિષ્ઠા, સાહસ, લેટ્સ ક્રેક, જીપીએસસી, જેની અંદર તમે ખાસ કરીને જોઈન થઈ જજો, જે પીએસઆઈ માટે છે, બિન સચિવાલય માટે છે, તો વેરી ઇમ્પોર્ટન્ટ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો ઇમ્પોર્ટન્ટ છે, ક્લાસની અંદર જોઈન થઈ જજો। વાત કરીએ આજનો જે પાસા એક્ટ 1996ની, સૌથી પહેલા તો આનું ફૂલ ફોર્મ જોઈએ। પાસાનું ફૂલ ફોર્મ શું? તો પાસાનું ફૂલ ફોર્મ છે પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયા એક્ટ 1996। તો અહીંયાથી જ આપણને ખબર પડી જાય કે પંચાયત, જે ગ્રામ પંચાયતની વાત છે, જે 73મો બંધારણીય સુધારો થયો હતો જેના દ્વારા પંચાયતને બધી જ જગ્યાએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં દાખલ કરવામાં આવેલી છે, ઓકે। તો પંચાયત એક્સટેન્શન એટલે કે પંચાયતી રાજને એક્સટેન્ડ કર્યું, ક્યાં એક્સટેન્ડ કર્યું, તો શિડ્યુલ એરિયા એટલે કે આદિજાતિ એરિયાની અંદર આ પંચાયતી રાજને એક્સટેન્ડ કર્યું। હવે તમને ખબર હોય કે જ્યારે મેં 73મો બંધારણીય સુધારો અને એના અનુચ્છેદ ચલાવ્યા હતા, એ અનુચ્છેદની અંદર મેં વાત કરી હતી કે અમુક એરિયાની અંદર પંચાયતી રાજને દાખલ ન કરવું। કઈ જગ્યાએ? કે જે આદિજાતિના લોકો હોય, જે નાગાલેન્ડ, મિઝોરમ ને આ બધા જે રાજ્યો કીધા હતા, આ સિવાય મેં તમને કીધી કે ગોરખા કાઉન્સિલ હોય, અને એ જગ્યાએ મેં વાત કરી હતી કે પંચાયતી રાજને દાખલ નથી કરાતું। આ સિવાય તમને ખબર છે કે અનુસૂચિ પાંચ આપણા બંધારણની શું કહે છે કે અમુક જે રાજ્યો છે એ અમુક રાજ્યોની અંદર જે એમની કલ્ચર છે, એમની સાંસ્કૃતિક છે, એમને બચાવવા માટે ત્યાં સરકાર વધારે દખલગીરી કરતી નથી, ઓકે। તો એ વસ્તુ તમને ખબર જ છે। તો અહીંયા એ જ વસ્તુ છે કે પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયા એક્ટ 1996 એટલે કે જે એરિયા છે આદિજાતિનો ત્યાં પંચાયતી રાજ દાખલ કરવામાં નથી આવતી, આખા સમગ્ર ભારતમાં થઈ જાય છે, પણ જે શેડ્યુલ એરિયા હતો તો અનુસૂચિ 5 પ્રમાણે ત્યાં કીધેલું હતું કે ત્યાં પંચાયતી રાજ દાખલ થાય નહીં। તો એ લોકો શું કરે છે? આંદોલન કરે છે, ઓકે, એમનો વિરોધ કરે છે કે ભાઈ અમારા એરિયામાં પણ તમે પંચાયતી રાજ દાખલ કરો। અને એ પંચાયતી રાજ દાખલ કરવા માટે જે એક્ટ બનાવવામાં આવે છે શેડ્યુલ એરિયાની અંદર, એ જ છે તમારો પાસા એક્ટ 1996। આમાં કઈ રીતના શરૂઆત થાય છે, કઈ રીતના એન્ડ થાય છે, એ જોઈશું આજના લેક્ચરની અંદર। તો શરૂઆત કરીએ છે, તો એ લખેલું છે કે 73મો બંધારણીય સુધારો સમગ્ર ભારતમાં 24 એપ્રિલ 1993 થી અમલમાં આવ્યો, ઓકે। 24 એપ્રિલને આપણે પંચાયતી રાજ દિવસ તરીકે ઓળખીએ છીએ, કારણ કે આ દિવસે સમગ્ર ભારતની અંદર પંચાયતી રાજ દાખલ કરવામાં આવે છે, જેમાં ભાગ 9માં તમને કીધું હતું કે અનુચ્છેદ નંબર 243 M1 ની અંદર
एक जोगवाई करेली छे। ए जोगवाई मुजब के अनुसूचित 5 नी अंदर उल्लेखेला राज्यों मा आदिजाति विस्तारों मा आजे 73मो बंधारणीय सुधारो थयो जेना द्वारा पंचायती राज लागू थाय छे ए त्या लागू करी शकाशे नहीं। कारण के अहीं जोगवाई ज करेली हती जे सुधारो आव्यो हतो ए सुधारानी अंदर एक अनुच्छेद हतो अने ए अनुच्छेद छे 243(m)(1) एनी अंदर एवुं लख्युं हतुं के जे अनुसूचित 5 नी अंदर जे राज्यो दर्शावे छे जे आदिजातिनी वस्ती धरावे छे ए विस्तारोनी अंदर आ 73मो बंधारणीय सुधारो लागू करी शकाशे नहीं। एना पछी एक बीजो पण एनी अंदर एक अनुच्छेद हतो जे छे 243(m)(4)(b) एनी अंदर एवी जोगवाई हती के जो आ कायदो एटले के जे 73मो बंधारणीय सुधारो छे जो लागू करवो होय तो संसद द्वारा घड़वामां आवेला कायदाथी एने लागू करवो जोईए। तो अहींया तमे जुओ के बे महत्वनी जोगवाई हती। पहली शुं जोगवाई हती 243(m)(1) एनी अंदर एवुं लखी दीधुं के भाई आ 73मो बंधारणीय सुधारो छे ए जे पंचायती राज दाखल करवानुं छे ए शेड्यूल एरिया એટલે કે આદિજાતિના એરિયામાં આ લાગુ કરી શકાશે ને એટલે કે લાગુ થશે ને। અને બીજી જ વસ્તુ એવી લખી હતી કે 243(m)(4)(b) જો આને લાગુ કરવો હોય આ 73મો બંધારણીય સુધારો જો પંચાયતી રાજ એ જે આદિજાતિના એરિયાની અંદર જો લાગુ કરવો હોય તો સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદાથી લાગુ કરી શકાય એટલે કે સંસદની અંદર એક બિલ પસાર કરવું પડે એ બિલ પસાર કરવા એટલે કે એની અંદર લખેલું હોવું જોઈએ કે ભાઈ શિડ્યુલ એરિયાની અંદર અમે પંચાયતી રાજ દાખલ કરીએ છીએ એ લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થઈ જાય એક કાયદો નવો બની જાય તો પછી એ 73મો બંધારણીય સુધારો છે જે પંચાયતી રાજ દાખલ કરવાનો છે એ આદિજાતિના લોકોમાં એપ્લાય કરી શકાય। ઓકે તો આ વસ્તુ છે તો બે મહત્વના અનુચ્છેદ હતા। હવે થાય છે એવું કે 24 એપ્રિલ 1993 સમગ્ર ભારતની અંદર શું થાય છે લાગુ થઈ જાય છે 73મો બંધારણીય સુધારો એમાં અનુસાચી 5 ની અંદર ઉલ્લેખિત જે રાજ્યો છે એ જાય રાજ્યોના જે વિસ્તારો છે આદિજાતિના વિસ્તારો છે એમના નેતાઓ શું કરે છે તો આ 73મા બંધારણીય સુધારો લાગુ કરવા માટેની માંગણી કરે છે ઉગ્ર શું કરે છે આંદોલન કરે છે એક સાથે ભેગા નથી થતા પોતપોતાના એરિયામાં જે પણ નેતા હોય એ શું કરે છે એની માંગણી કરે છે। સપોઝ કે અહીંયા વાત કરેલી છે અનુસૂચિત 5 ની અંદર 9 જેટલા રાજ્યો છે એ 9 જેટલા રાજ્યોમાં જે આદિવાસી વિસ્તાર હોય તો એ વિસ્તારના જે નેતા હોય એ નેતા એ જ એરિયાની અંદર આ 73મો બંધારણીય સુધારો પોતાના એરિયામાં લાગુ કરવા માટેની શું કરે છે માંગણી કરે છે। અને 10 જુલાઈ ઓકે અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે આ જ આદિજાતિમાંથી એક મંત્રી એક સંસદ સભ્ય હોય છે દિલીપસિંહ ભુરિયા અને એ દિલીપસિંહ ભુરિયાની અધ્યક્ષતામાં 10 જૂન 1994માં 22 સભ્યોવાળી એક સમિતિ બનાવે છે જેમની માંગણી શું હોય છે કે આ 73મો બંધારણીય સુધારો આ આદિજાતિ એરિયામાં પણ લાગુ કરો। ઓકે અહીંયા એમને એક ફાયદો મળી જાય છે કે એક સંસદીય સભ્ય હોય છે એમના જ એરિયાના એટલે કે આદિજાતિના દિલીપસિંહ ભુરિયા અને એ દિલીપસિંહ ભુરિયાની અધ્યક્ષતામાં 10 જૂન 1994ના રોજ 22 સભ્યોવાળી એક સમિતિ બનાવવામાં આવે છે અને એ સમિતિ શું કહે છે કે અમને અમારા એરિયાની અંદર આ 73મો બંધારણીય સુધારો એટલે કે આ પંચાયતી રાજ દાખલ કરવામાં આવે। આ દિલીપસિંહ ભુરિયાની સમિતિની માંગણીને ધ્યાનમાં રાખીને સંસદમાંથી પેસા એક્ટ 1996 પસાર કરવામાં આવે છે અને 24 ડિસેમ્બર 1996ના રોજ આના ઉપર રાષ્ટ્રપતિની સહી થઈ જાય છે લોકસભામાંથી પણ પસાર થઈ જાય છે રાજ્યસભામાંથી પસાર થઈ જાય છે અને 24 ડિસેમ્બર 1996ના રોજ રાષ્ટ્રપતિની સાઇન થઈ જાય છે અને આ પેસા એક્ટ એ શું થઈ જાય છે એક કાયદો બની જાય છે જેની અંદર લખેલું છે કે ભાઈ હા આદિજાતિના લોકોમાં પણ પંચાયતી રાજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દાખલ કરો। તો આ રીતના બને છે પૈસા એક્ટ 1996। તો પેસા એક 1996 બીજું કશું નથી કે જે 73મો બંધારણીય સુધારો જે બન્યો હતો પંચાયતી રાજ માટે તો એ જ સુધારાને આદિજાતિના લોકોમાં પણ એપ્લાય કરવાની માંગણી હતી। ઓકે અને એ માંગણી સ્વીકારવામાં આવે છે અને પેસા એક્ટ 1996 બની જાય છે। હવે થોડા એના માટેના ફેક્ટ્સ જોઈ લઈએ કે અનુસૂચિત 5નો અહીંયા ઉલ્લેખ આવે છે તો એ અનુસૂચિત 5ની અંદર કયા કયા રાજ્યો છે તો એક છે ગુજરાત આપણું રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્રપ્રદેશ ઓરિસ્સા છત્તીસગઢ અને ઝારખંડ આ જુદા જુદા રાજ્યો છે જેની અંદર આદિજાતિના લોકો તમને વસેલા જોવા મળે છે। આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો આખો જે પૂર્વનો પટ્ટો છે
એટલે કે બનાસકાંઠાના અમીરગઢથી લઈને આહવા ડાંગના આહવા સુધીનો જે આખો પટ્ટો છે આ આખા પટ્ટામાં આદિવાસીના લોકો રહે છે, આદિજાતિના લોકો રહે છે. ઓકે, તો આપણા ગુજરાતમાં પણ સારા એવા આદિજાતિના લોકો રહે છે. આખો પૂર્વનો પટ્ટો તમે કહું તો જે પણ આવે છે, અરવલ્લી આવે છે, બનાસકાંઠા સાબરકાંઠા આવે છે, દાહોદ છોટાઉદેપુર આવે છે, પછી નર્મદા આવે છે, તાપી આવે છે, ઓકે ડાંગ આવે છે, તો આમાં સારી એવી પબ્લિક રહે છે આદિજાતિની. ઓકે, તો એમની જ વાત છે અહીંયા કરવામાં આવી છે. તો સૌ પ્રથમ આ કાયદાનું ક્વેશ્ચન બની ગયું કે ભાઈ પેસા એક્ટ 1996 બની ગયું, આદિજાતિમાં પંચાયતી રાજ દાખલ કરવાની માંગણી એમની સક્સેસફુલી સ્વીકારવામાં આવી. તો સૌ પ્રથમ આ કાયદાનો અમલ કરનાર એટલે કે સૌ પ્રથમ કયું રાજ્ય બન્યું જેમને આ પેસા એક્ટ દ્વારા જે પંચાયતી રાજ છે એ આદિજાતિના વ્યક્તિઓ જે લોકો રહે છે એની અંદર દાખલ કરી, તો સૌથી પહેલું રાજ્ય કયું હતું? મધ્યપ્રદેશ. કયું રાજ્ય હતું યાદ રાખીશું? મધ્યપ્રદેશ. એટલે કે પેસા એક્ટ 1996 ને અમલ કરનારું પહેલું રાજ્ય કયું બન્યું? મધ્યપ્રદેશ બન્યું. ક્યારે? તો 5 ડિસેમ્બર 1997 ના રોજ એની અંદર દાખલ કરવામાં આવ્યું. આગળ વાત કરીએ, અહીંયા બીજી એક વસ્તુ જાણવા જેવી છે કે આપણા ગુજરાતની, આ તો વાત થઈ ગઈ મધ્યપ્રદેશની કે 5 ડિસેમ્બર 1997, પણ આપણા ગુજરાતની અંદર ક્યારે દાખલ કરવામાં આવ્યું? તો 2017 એટલે કે રિસેન્ટલીની જ વાત કહી શકાય. તો 2017માં છોટાઉદેપુરની અંદર વનબંધુ કલ્યાણ મેળાનું આયોજન થયું હતું, અને એ વનબંધુ કલ્યાણ મેળાની અંદર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં પણ પેસા એક્ટની અમલીકરણની જાહેરાત કરી. તો આપણા તો બહુ જ લેટ કરી દીધો. કે તમે જુઓ કે મધ્યપ્રદેશે જ્યારે પેસા એક્ટ 1996ની અંદર પડ્યો, તો એના બીજા જ વર્ષે 1997માં આ મધ્યપ્રદેશે તો લાગુ કરી દીધું હતું, જ્યારે આપણા ગુજરાતમાં તો 2017 એટલે કે રિસેન્ટલી જ આ વસ્તુ લાગુ કરાઈ છે. એમાં પણ પૂરેપૂરી નહીં, હું તમને કહું છું કેટલા જિલ્લા અને કેટલા તાલુકાની અંદર જ આ વસ્તુ અમલમાં આવી છે કે અમલમાં કરાવવામાં આવી છે. ઓકે, તો આપણા ગુજરાતની અંદર 2017માં જ્યારે છોટાઉદેપુરની અંદર વનબંધુ કલ્યાણ મેળો હતો, એ દરમિયાન જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં પણ પેસા એક્ટના અમલીકરણની જાહેરાત કરી. એમાં પણ તમે જુઓ કે પ્રારંભિક તબક્કે કેટલા જિલ્લા? તો 8 જિલ્લા અને 50 પછાત તાલુકાઓના 2584 ગામડાઓની 4503 ગ્રામ સભાઓને પેસા એક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા. કેટલા? 8 જિલ્લાઓ. એ 8 જિલ્લાઓના 50 પછાત તાલુકાઓ, એમના 2584 ગામડાઓ અને એમની 4503 ગ્રામ સભાઓને આ પેસા એક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા. હવે તમારો ક્વેશ્ચન થાય કે ભાઈ ગુજરાતની અંદર કેટલા જિલ્લા છે જે આદિવાસી વસ્તી ધરાવે છે, આદિજાતિના લોકો રહે છે? તો એવા 14 જિલ્લા છે. અહીંયા યાદ રાખજો, ગુજરાતમાં એવા 14 જિલ્લા છે, એટલે કે આખો પૂર્વનો પટ્ટો તમે જોઈ લો તો એ 14 જિલ્લા છે, એના 48 તાલુકાઓ આદિજાતિ વિસ્તાર ધરાવે છે, જેમાંથી ખાલી 8 જિલ્લાઓ અને 50 પછાત તાલુકાઓને જ અત્યારે આવરી લેવામાં આવે છે. અત્યારે પણ વાત કરું છું, પણ જો વાત કરીએ અનુસૂચિત 5ની અંદર, તો 7 જિલ્લાઓ અને 32 તાલુકાઓ જ આદિવાસી વિસ્તારમાં આવેલા છે એવું લખેલું છે. આપણા ગુજરાતની વાત કરું છું, ગુજરાતની અંદર જે અનુસૂચિત 5 છે એમાં ગુજરાતનું પણ નામ છે, અને એની અંદર ખાલી એવું જ લખેલું છે કે 7 જિલ્લાઓ અને 32 તાલુકાઓ જ આદિવાસી વિસ્તાર હેઠળ લખેલા છે. ઓકે, અનુસૂચિત 5ની અંદર ગુજરાતની વાત થાય છે, પણ વાત કરું એકચ્યુઅલી વાત શું છે, તો 14 જિલ્લાઓ અને 48 તાલુકાઓ આદિજાતિ વિસ્તાર ધરાવે છે, જેમાંથી ખાલી અનુસૂચિત 5ની અંદર જે સ્પેસિફિક ગુજરાત માટે 7 જિલ્લાઓ અને 32 તાલુકાઓ જ લખેલું છે. અને કેટલામાં એપ્લાય કરવામાં આવ્યું આ પેસા એક્ટ? તો 8 જિલ્લા અને 50 પછાત તાલુકાઓમાં. ઓકે, તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે ધીમે ધીમે તમે જુઓ કે આ પેસા એક્ટ તો બની જાય છે પેસા એક્ટ 1996. હવે સિમ્પલ વસ્તુ છે, કોઈ કાયદો બને તો આગળ જતા એમાં કંઈક ના કંઈક તો ખામી હોય, તો એમાં કંઈક ના કંઈક તો સુધારા પણ થયા હોય. તો યસ, આ પેસા એક્ટ 1996ની અંદર પણ 2 સુધારા થયેલા છે, 2 અગત્યની કલમો છે એ જે તમારે યાદ રાખવાની છે. તો પેસા એક્ટ 1996ની વાત કરું તો 23/11/2001 રાજ્યપાલે એક વટહુકમ જાહેર કર્યો. ગુજરાતની વાત થાય છે, ઓકે, ગુજરાતમાં રાજ્યપાલે એક વટહુકમ જાહેર કર્યો, એમાં અનુસૂચિત વિસ્તારમાં પંચાયતો માટેના 2 સુધારાઓ, ઓકે, જે પંચાયત અધિનિયમ 1993 ને અંડરમાં લઈને કરવામાં આવ્યા. સૌથી પહેલો હતો કલમ નંબર 9,
એ કલમ નંબર 9 શું કહે છે કે ગ્રામ પંચાયત વિસ્તારમાં જો 25% કે તેથી વધુ આદિજાતિ હોય તો 50% બેઠકો છે એ એમની અનામત રાખવી. અહીંયા વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભાઈ જો ગ્રામ પંચાયત બનાવવાની માંગણી તો કરી દીધી હતી એમને, સ્વીકારી પણ લીધું કે ભાઈ જે અમારા આદિવાસી જે વિસ્તાર છે, આદિજાતિનો જે વિસ્તાર છે, આ આદિવાસી આદિજાતિ વિસ્તારની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બનાવીશું, પંચાયતો પણ બનાવીશું. પણ એ પંચાયતોની જોગવાઈ કઈ રીતના થશે, એમાં કેટલી બેઠક આદિજાતિની હશે, કારણ કે કોઈ જિલ્લો હોય એ આખો આદિજાતિથી ના બનેલો હોય, એમાં બીજી બધી કાસ્ટના પણ લોકો હોય, એસસી એસટી હોય, જનરલ પણ હોય અને આદિજાતિ પણ હોય. એવું નથી કે આખો જિલ્લો છે એ આદિજાતિનો છે, ના. ઓકે, આદિજાતિના વ્યક્તિઓ રહે એટલે એ આદિજાતિનો જિલ્લો કહેવાય. ઓકે, આ રીતના હોય. તો અહીંયા જો બે મહત્વની જોગવાઈ કરાવી, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, જે આદિજાતિના જે લોકો છે એમને બહુ જ પાવરફુલ અને મહત્વ બનાવે છે. કઈ રીતના જુઓ તો બે કલમો, એમાં પહેલી કલમ શું કહે છે, કલમ 9 ની અંદર એક બનાવવામાં આવી જેમાં કહે છે કે જો ગ્રામ પંચાયત વિસ્તાર એટલે કે જ્યાં પંચાયત બનાવી છે એ પંચાયતમાં જો વિસ્તારની અંદર જો 25% કે તેથી વધુ આદિજાતિ હોય, કોઈ જિલ્લો છે સમજી લો કે દાહોદ, એ દાહોદની અંદર 50% એ આદિજાતિના લોકો છે અને 50% એ બીજી કેટેગરીના લોકો છે, તો એમાં જે 50% બેઠકો થવી જોઈએ, જે ગ્રામ પંચાયત બને છે એની 50% બેઠકો એ આદિજાતિ માટે અનામત, એટલે કે ગ્રામ પંચાયતની અંદર 50% લોકો તો આદિજાતિના હોવા જોઈએ. તો વેરી ઇમ્પોર્ટન્ટ કહેવાય આદિજાતિના લોકો માટે. અને બીજું શું કહે છે, જો ગ્રામ પંચાયત વિસ્તારોમાં 75% કે તેથી વધુ બિન આદિજાતિના લોકો હોય, ઓકે, તો એમાં જે સરપંચ હશે એ સરપંચની બેઠક કોના માટે અનામત રાખીશું, તો આદિજાતિના લોકો માટે અનામત રાખીશું. વેરી ઇમ્પોર્ટન્ટ, ઉપર શું કીધું કે જો 25% કે તેથી વધારે હોય, આદિજાતિના લોકો 25% કે એનાથી વધારે હોય તો 50% બેઠકો ગ્રામ પંચાયતની આદિજાતિની, અને જો 75% બિન આદિજાતિને, એનો મતલબ શું થયો, ઊંધો, એટલે કે આદિજાતિના લોકો એ 25% કે તેથી ઓછા હોય. ઓકે, એ વાત કરેલી છે 25% તેથી વધારે, અહીંયા જો 75% કે તેથી વધારે બિન આદિજાતિના લોકો, એનો મતલબ શું થયો કે 25% કે એનાથી ઓછા આદિજાતિના લોકો હોય, ઓકે, એટલે કે બહુ જ માઇનોરિટીમાં હોય એ જિલ્લાની અંદર આદિજાતિના લોકો, તો જે ગ્રામ પંચાયત બનશે એ ગ્રામ પંચાયતનો સરપંચ કોણ હશે, આદિજાતિનો હશે. કયો, આદિજાતિનો. ઓકે, તો સરપંચનો હોદ્દો છે એ આદિજાતિ માટે અનામત રાખો, જેનાથી શું થશે, આદિજાતિનો સરપંચ બનશે તો એ જે એરિયામાં જે માઇનોરિટી છે આદિજાતિની એના ઉપર કઈ હાનિ થશે નહીં. તો વેરી આઈએમપી બે કલમો તમે કહી શકો. હવે જોઈએ કે આ પેસા એક્ટની મુખ્ય લાક્ષણિકતા શું હતી. આપે બનાવી દીધું હતું કે ભાઈ પેસા એક્ટ 1996, પણ એમાં મુખ્ય શું લખેલું હતું એ એક્ટની અંદર, તો એ જોઈ લઈએ. તો પહેલું લખેલું હતું કે આદિજાતિ વિસ્તારોમાં ગ્રામ સભાને વધુ સત્તા આપી. ઓકે, બધામાં બરાબર જ છે. આદિજાતિ વિસ્તારોમાં ત્રણેય સ્તરના અનુ આદિજાતિમાં 50% બેઠકો અનામત, જે મેં આગળ વાત કરી એમ. આવા વિસ્તારોમાં અન્ય જ્ઞાતિના લોકોને તેમની વસ્તીના આધારે અનામત આપી, બીજી જે જ્ઞાતિ હોય એમાં વસ્તીના આધારે અનામત આપી. ત્રણેય સ્તરમાં અધ્યક્ષ પદ આદિજાતિના નેતાઓ માટે અનામત રાખો, જે મેં હમણાં વાત કરી, ઓકે, 75% કે એનાથી વધારે બિન આદિજાતિના લોકો હોય ત્યારે. વન પેદાશોનો અધિકાર આપવો, કે ભાઈ તમે જે વનની અંદર, ઓકે, જંગલોમાં જ વધારે આદિવાસીના લોકો રહેતા હોય તો એના જે વન પેદાશો હોય એમનો અધિકાર એમનો. ગ્રામ્ય વ્યવસ્થાના નિયંત્રણના હકો આપવા. તો આ બધા વસ્તુ, આ બધી જોગવાઈઓ આ પેસા એક્ટ 1996 ની અંદર લખેલી હતી. તો વેરી આઈએમપી આ એક્ટ કહેવાય, જે આદિજાતિઓને શું આપે છે, એક મહત્વ રૂપ આપે છે. ઓકે, તો આ થઈ ગયો તમારો પેસા એક્ટ 1996, જેમાંથી ઘણા બધા ક્વેશ્ચનો અહીંયાથી પૂછાઈ શકે. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી હોય કે તમે નવો વિડીયો અપલોડ કરું તેનો નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.